बनासकांठा जिलाना थरादमां आवेल थराद मार्केटयार्ड अत्यारे सीजन होवाथी रायडा जीरु एरंडानी बोरियोथी उभराई रह्युं छे। थराद मार्केटयार्डमां रेकॉर्ड तोड़ बोरियोनी आवक थई रही छे। रायडानी सीजन चालू थता छेल्ला एक महिनाथी 50,000 बोरीनी आवक थई छे, त्यारे हजू बोरीनी आवक धीरे धीरे वधता बोरीनी 1,00,000 ने आंबी गई हती। आ वर्षे रायडाना भाव सारा मळता खेडूतो रायडो वेचवामां ઉતાવળ કરી રહ્યા છે। જો કે ગત વર્ષે આ સમયગાળામાં જ રાયડાના ભાવ 730 આસપાસ રહ્યા હતા। તેની સરખામણીએ આ વર્ષે રાયડાના ભાવ 1,050 થી 1,070 આસપાસના ભાવ મળી રહ્યા છે। એટલે કે ખેડૂતોને ગઈ સાલની સરખામણીમાં 350 થી પણ વધારે ભાવ મળી રહ્યા છે। ખેડૂતોને થરાદ માર્કેટયાર્ડમાં સારા ભાવ અને રોકડા રૂપિયા મળતા હોવાથી ખેડૂતો પોતાનો રાયડો થરાદ માર્કેટયાર્ડમાં ખાતે લાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે થરાદ માર્કેટયાર્ડમાં આવનાર દિવસોમાં હજુ પણ રાયડાની આવક વધશે તેવું લાગી રહ્યું છે। આ વર્ષે એક તો ખેડૂતોને સીઝન સારી છે, પાક સારા છે, સાથે સાથે ગુજરાત સરકારે અને ભારત સરકારે રાયડાની અંદર MSP પણ 930 રૂપિયા સુધી વધી હતી, સાથે માલ પણ નહોતો કોરોના કાળને લીધે આખા રાજ્યની અંદર ને દેશની અંદર, તેથી કરીને ઇમ્પોર્ટ ડ્યુટી પણ સરકારશ્રીએ બહારથી આવ્યાથી તેલો ઉપર વધારતા ખેડૂતોને અત્યારે રાયડાના ખૂબ જ સારા ભાવ બધી જગ્યાએ મળી રહ્યા છે। થરાદ માર્કેટયાર્ડ અને અન્ય માર્કેટયાર્ડોની જે લગભગ ગઈ સાલની સરખામણીમાં લગભગ 300 થી 350 રૂપિયા જેટલો વધારો છે, તે ખરેખર અભિનંદનને પાત્ર છે। સરકારશ્રીના પ્રયત્નો, ખેડૂતના પ્રયત્નો અને મિલોની ખરીદી, આ બધું જોતો આ વખતે વેપારીઓને ખૂબ જ સારા ભાવ, ભાઈ ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે, અને જેને લીધે ખેડૂતો પોતાનો કટિંગ હાર્વેસ્ટિંગ કરીને ફટાફટ માલ માર્કેટયાર્ડ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરતા હોય છે એવું મને લાગે છે। કેટલી સાહેબ આવક થઈ છે આપણે 3 દિવસ? આ 3 દિવસની અંદર એવરેજ ગઈકાલે જોઈએ તો આપણે 16 તારીખે 36,000 બોરી રાયડો હતો, 5,000 બોરી જીરું હતું, 5 થી 5,500 બોરી, 4,500 બોરી એરંડા હતા, સુવા, અજમો, મેથી આ બધું અંદર 5,000, એટલે લગભગ 50 થી 52,000 બોરી થરાદ માર્કેટયાર્ડની અંદર બોરીઓની આવક હતી, માલની આવક હતી। થરાદ માર્કેટયાર્ડની અંદર સતત છેલ્લા 15-20 દિવસથી રાયડાની, એરંડાની, ઈસબગુલની, જીરાની ખૂબ જ બમ્પર આવક થઈ છે। એની પાછળનું એક જ કારણ છે કે સરકારશ્રીએ બોધેલા 930 રૂપિયાનો ભાવ, પણ એની સામે જ્યારે થરાદ માર્કેટયાર્ડની અંદર રાયડાના 1,000 થી 1,100 રૂપિયાના ભાવ જ ખૂબ સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। સરકારશ્રીની જે ખેડૂતોનું જે 2022ની અંદર કે 25ની અંદર જે રીતે મબલક ઉત્પાદન અને પાક ડબલ ભાવ ખેડૂતોની બમણી આવક, જે નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે એ સપનું સાકાર થઈ રહ્યું છે। છેલ્લા 20-એક દિવસથી ખૂબ જ સારી આવક થરાદ માર્કેટયાર્ડની થઈ રહી છે। બનાસકાંઠા થરાદની અંદર આ ફેરે ખેડૂતોને સારો એવો રાયડો અને જીરાનો પાક મળ્યો છે, જેને લઈને થરાદની માર્કેટયાર્ડની જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસની અંદર થરાદની માર્કેટની અંદર રાયડો અને જીરાની 1,00,000થી પણ વધુ બોરીઓની આવક થઈ છે। અત્યારે આપણે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીએ, આ દ્રશ્યમાં જોઈ શકો છો, આ છે થરાદની FMC માર્કેટ, જેની અંદર જે ખેડૂતો પોતાનો માલ જે વેચવા આવ્યા છે એને લઈને અત્યારે બોરીઓથી માલ ઉભરાઈ ગયો છે આખે આખે માર્કેટ। ક્યાંય પણ લોકોને અત્યારે હેડવો હોય તો પગ મૂકવાની જગ્યા નથી, એટલું બધું અત્યારે આવક થઈ છે કે નહીં જો વાત કરવામાં આવે તો સરહદી બનાસકાંઠા થરાદ અને રાજસ્થાનના જે ખેડૂતો છે એ ખેડૂતો પણ અત્યારે વાંક અને રાયડો વેચવા છે, એટલે કે આ ફેરે જે ટેકાના ભાવ છે એના કરતાં પણ રાયડાના અને જીરાના સારા ભાવ મળી રહ્યા છે ખેડૂતોને। એટલે ખેડૂતો રાજસ્થાનમાંથી પણ ગુજરાતની અંદર થરાદની આપીએ છે માર્કેટમાં રાયડું અને જીરું વેચવા આવ્યા છે। આઝાદી રાજપૂત, BK News, થરાદ।